જૂનાગઢમાં અપહરણનો બનાવ આવ્યો સામે. સબ સલામતનો દાવો પડ્યો ખોટો, કારણ કે ફક્ત 2.5 વર્ષની જીયા પોતાની માતા સાથે લાખોટા તળાવની પારે ફરવા ગઈ હતી અને ત્યાંથી જીયા ગુમ થઈ ગઈ. સિટી ડિવિઝન પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. લાખોટા તળાવ 4 નંબરના ગેટ પાસે આવેલા બગીચામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જામનગરમાં તરાવની પારેથી 2.5 વર્ષની કિશોરીનું અપહરણ થયું. પોલીસે અપહરણ કરનારને સીસીટીવીના માધ્યમથી શોધી કાઢવાની તાજવીજ હાથ ધરી. ફક્ત 2.5 વર્ષના જીયા પોતાની માતા સાથે તરાવની પારે ફરવા ગઈ હતી અને ત્યાંથી જીયા ગુમ થઈ. સીટીએ ડિવિઝનમાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી. જામનગરમાં 2.5 વર્ષની કિશોરી ગુમ થતાં પોલીસે લાખોટા તરાવમાં 4 નંબરના ગેટ પાસે આવેલા બગીચામાં સર્ચ શરૂ કર્યું. ઉલ્લેખનીય છે કે એક મહિલા બાળકીને લઈ જતી સીસીટીવીમાં નજરે પડતી જોવા મળી રહી છે. જામનગરના અરવિંદભાઈ ઝીંઝુવાડિયાની પુત્રી જીયાનું ગઈકાલે સાંજે 6:30 કલાકે અપહરણ થયું છે અને બાદમાં જીયાની માતા પૂનમબેન રાત્રે 9 વાગ્યા સુધી જીયાની શોધખોળ શરૂ કરી હતી. જો કે જીયાનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ. આ બનાવને ગંભીરતાથી લઈને પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને નાકાબંધી કરીને પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી અને વહેલી સવારે લાખોટા તળાવના 4 નંબરના ગેટ અને બગીચામાં જઈને સઘન તપાસ હાથ ધરી. હર્ષલ કાંધેડિયા, ZSTV, જામનગર. મારું નામ પૂનમ બિંજુવાડિયા. મારા છોકરા બે નામ, એક છોકરીનું નામ જીયા છે, છોકરાનું નામ કબીર છે. બે છોકરાને લઈને ગઈ હતી હું ગાર્ડનમાં. હું ગયરા ભેગી મારા છોકરા અંદર ગયા દોડતા તો મારી છોકરીના છોકરો એક બાજુ ઊભો રહી ગયો હતો. મને એમાં તો બે છોકરા અંદર રમે છે એટલે મારા છોકરીને કહું કે ક્યાં ગઈ. મારા છોકરાને પૂછું તો એ છોકરાએ જવાબ ન દીધો. હું છોકરીને પછી ગોતી ગાર્ડનમાં જાઉં તો ગાર્ડનમાં મને ક્યાંય ના મળી. હું બહારે આવીને જોઉં તો બહારે આવીને ક્યાંય ના મળી. બહારે મારી છોકરી કેમ નીકળી ગઈ એક બાજુથી ખબર ન પડી. પછી એક ભાઈની હાથમાં આવી ગઈ એટલે ભાઈ પાછી મારી છોકરીને ખબર નથી કંઈ વાતો કરી, ફોલ આવીને મારી છોકરીને લઈ ગઈ ત્યાંથી. કેટલા વાગ્યા હું શોધી હતી છોકરીને? છોકરીને ગઈ હતી હું 9 વાગ્યા લગી ગઈ હતી અંદર. પછી બધાએ ઓલા શું કહેવાય, બધાએ ઓમાં તપાસ કર્યું, ક્યાંય ના મળી.